રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે શહેરમાં બીઆરટીએસ પ્રોજેક્ટ પણ કાર્યરત છે છતાં શહેરમાં ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા મેટ્રો રેલ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે આ મેટ્રો રેલ પ્રોજેક્ટ ટોટલ સાડત્રીસ કિલોમીટરનો છે અને પંદર હજાર કરોડથી વધારે તેની પાછળ ખર્ચો કરવામાં આવશે મેટ્રો રેલ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી ગાંધીનગર પહોંચશે આ પ્રોજેક્ટમાં કુલ બાવીસ સ્ટેશનોને આવરી લેવામાં આવશે મેટ્રો રેલનું તબક્કામાં છે ત્યારે શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રોની કામગીરી સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે અમદાવાદની અંદર છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રો ટ્રેનનો જે પ્રોજેક્ટ છે તે ચાલી રહ્યો છે અને એક ફેઝનું કામગીરી પૂર્ણ થતાં ત્યાં જે કહી શકાય કે લગભગ છ કિલોમીટરની મેટ્રો ટ્રેનની સેવા છે તે શરૂ કરવામાં આવી પરંતુ છેલ્લા પાંચથી છ વર્ષથી અમદાવાદના જે થલતેજ વિસ્તારમાં કે જે મેટ્રો ટ્રેન અહીંથી પસાર થવાની છે તેનું કામ છે તે ચાલી રહ્યું છે છ વર્ષથી આ કામ કહી શકાય કે સ્થાનિકો બી કહી રહ્યા છે કે જે ખૂબ જ મંદગતિ એ કામ છે તે ચાલી રહ્યું છે કે જેના કારણે અહીંના સ્થાનિક લોકો અને સાથે સાથે આજુબાજુના જે વેપારીઓ છે તે બી જે હેરાન પરેશાન છે તે થઈ ગયા છે વેપારીઓનું ખાસ કહેવું છે કે જે પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી જે બંને બાજુના રસ્તા છે જે સદંતર બંધ કરી દેવામાં આવે છે તેમ જેના કારણે તેમનો જે વેપાર ધંધો છે તે સાવ ઠપ થઈ ગયો છે લગભગ કહી શકાય કે ચારસો જેટલી દુકાનો છે કે જે આ રૂટમાં આવેલી છે અને તે તમામ વેપારીઓ તેમની જે વેપાર ધંધો છે તે અત્યારે બંધ એટલે કે ઠપ હાલતની અંદર જોવા મળી રહી છે તો જે પ્રકારે મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેને લઈને થતી જે ગંદકી છે તે ગંદકીના કારણે બી બીમારીઓના ઘર છે તે વધી રહ્યા છે કે જો આ જ પ્રમાણે સ્થિતિ ચાલશે કારણ કે હજી આ કામગીરી કેટલા વર્ષ સુધી ચાલશે કોઈ પ્રકારે સ્પષ્ટ પ્રમાણે કહી શકાતું નથી મેટ્રો પ્રોજેક્ટની જે ઓફિસ છે ત્યાં ગાડી બી જો અધિકારીને મળવા જવામાં આવે તો કોઈ અધિકારી મળતા નથી કોઈ વાત કરવા માટે તૈયાર થતા નથી ત્યારે સરકારે આ આ લોકોની જે વાત છે તે સાંભળવી હવે જરૂરી બની છે અને જે આ ચારસો જેટલી જે દુકાનો જે વેપારીઓ છે તેમનું જે અત્યારે ગુજરાન જે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું બંધ થઈ ગયું છે તેમના માટે તેમને વળતર મળે તે પ્રકારે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જ માંગ સાથે થલતેજ ખાતે જે આજે જે આ વેપારીઓ છે તેમને વિરોધ પ્રદર્શન કર્યો હતો અમદાવાદના થલતેજ ગામના વેપારીઓએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામનો વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા દોઢ વર્ષથી મેટ્રોનું કામ ચાલુ હોવાને કારણે ચારસો જેટલા વેપારીઓ બેરોજગાર થયા છે વેપારીઓએ અગાઉ પણ આ મામલે અધિકારીઓને રજૂઆત કરી હતી જો કે આ મેટ્રો જે રસ્તે નીકળે છે તે બદલવા માટે સ્થાનિકોએ માંગ કરી છે આ સાથે છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે જેથી હવે સરકાર દ્વારા વળતર સહાય ચૂકવવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરાઈ છે સૌ પ્રથમ તો આપણે કહેવા માંગુ છું કે આ દોઢસો થી બસો વર્ષ જૂના થલતેજ ગામમાં મેટ્રોની કામગીરી જ્યારથી આ થી પાંચથી છ વર્ષ પહેલાં શરૂ થઈ ત્યારથી આજ સુધી હેરાનગતિનો પાર નથી એ લોકો પાસે કોઈ નિર્ણય શક્તિ નથી કયા રૂટ ઉપરથી જવું કયા રૂટ ઉપરથી ના જવું કોને કેટલું વળતર આપવું કઈ મિલકતો કપાય છે એનો સર્વે કર્યો અને હેરાનગતિ હેરાનગતિને હેરાનગતિ અને થલતેજના ગામના જે ગામ તળના લોકો છે એ રોજે રોજ છાપું કે મીડિયા વાંચે અને એક ધ્રાસકો પડે કે હવે અમારું શું થશે આવી પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા પાંચ છ વર્ષથી ચાલે છે અને એમાંય છેલ્લા લગભગ માની લઈએ કે દોઢેક વર્ષથી થલતેજ ચાર રસ્તાની અંદર ગામના ગ્રામજનોએ એમની માંગણી મુજબ જે રૂટ ચેન્જ કર્યો અને જે એમને સફળતા મળી અમારું ગ્રામ અકબંધ રહેશે અને જે રીતે મેટ્રો સ્ટાર્ટ કરી કોઈને કંઈ વાંધો નથી મેટ્રો આવે છે એનો સૌને આનંદ છે પરંતુ આ આનંદ એમની પોતાની આજીવિકા ઉપર ત્રાપ મારે એવું થયું છે અત્યારે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી આ જે ગામ તળની રોડ ઉપર આવેલી દુકાનો બંધ છે કોઈ પણ જાતના ગ્રાહક નથી એ લોકો પોતાનું આજીવિકા એટલે કે પોતાનું પેટયું રળી ખાતા લોકો મહિને વીસથી પચીસ હજાર જેટલું કમાતા લોકો આજે દોઢ વર્ષથી બંધ છે ને હજી માનું છું ત્યાં સુધી આ મેટ્રો બે પાંચ વર્ષે પૂરી થાય એવું મને લાગતું નથી જે મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે એ પ્રમાણે તો મને એવું લાગે છે કે આ લોકો રોજે રોજ ભેગા થાય અને રોજે રોજ એમ થાય કે હવે આપણે આપણી આજીવિકા માટે શું કરવું એવા સંજોગોની અંદર મને એક દહેશત છે કે આ નાના નાના ગરીબ લોકો જો ઊંધા રવાડે ચડે ને પછી કોઈ ખોટું કામ કરતા થઈ જાય એના કરતાં સરકારશ્રીને મારી વિનંતી છે મેટ્રોને મારી વિનંતી છે કે આવા જે કોઈ લોકો છે પીડિતો છે જેને એને એવું વળતર આપવામાં આવે કે જ્યાં સુધી મેટ્રોની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી એમને એમની આજીવિકા મળી રહે એવું વળતર આપવામાં આવે એવી મારી ખાસ માંગણી છે નહીતર આક્રોશ ભરેલા આ ગ્રામજનો આ મેટ્રોનું કામ બંધ કરાવવા ઉપર પણ પહોંચી જશે તો નવાઈ નહીં એવું મારું કેવું છે અને હું એમાં એમની સાથે છું હતો છું અને રેવાનો છું અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો અને મેળવો વિશ્વભરના